હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 18મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો પ્લે સ્ટોરમાં જઈ માત્ર સર્ચ કરવાનું સ્ટાર એજ્યુકેશન. આ પ્રકારે આપણા ઓફિશિયલ લોગો વાળી તમને એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ જોવા મળશે. વિડીયો શરૂ કરતા પહેલા તમને એક ક્વેશ્ચન પૂછીશ લાસ્ટ વિડીયોમાંથી. માત્ર તમારે આન્સર નથી આપવાનું, આ ટોપિક વિશે આપણે જેટલું પણ લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલું છે જેટલું મૌખિક રીતે યાદ આવે એટલું કોમેન્ટમાં લખવાનો પ્રયાસ કરવાનો છે. તો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ ભારતીય નૌસેનાનું સ્ક્વાડ્રન INAS 324 એને કયા સ્થળે કમિશન કરવામાં આવેલું હતું? તો ઓપ્શન તમને આપેલા છે, આન્સર છે તમારે કોમેન્ટમાં આપવાનો છે. શરૂ કરશું આજનો વિડીયો 18મી જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ભારતનું કયું રાજ્ય છે જ્યાં મંકી પોક્સનો સૌથી પહેલો કેસ નોંધાઈ ગયો છે? તો આ કેસ છે આ કેરળમાં જોવા મળેલો છે. તો એક ટ્રાવેલર UAEથી ભારતમાં આવેલો હતો, તો એમાં આ મંકી પોક્સનો કેસ જોવા મળેલો છે. આન્સર આવશે કેરળ. કેરળ રાજ્યમાં મંકી પોક્સનો સૌથી પહેલો કેસ નોંધાયો છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. આ ટાઈપનું મંકી પોક્સ છે, એના હાથની અંદર છે ફોડલા થઈ જાય એ ટાઈપનો આખો રોગ છે. સૌથી પહેલા એક વાંદરામાં જોવા મળેલો હતો આફ્રિકાની અંદર, એના ઉપરથી આ રોગને મંકી પોક્સ નામ આપેલું હતું. ત્યાર પછી ધીમે ધીમે થઈ ને સૌથી પહેલો કેસ મનુષ્યની અંદર હ્યુમન ટ્રાન્સમિશન થયેલો આ 1958માં આફ્રિકાની અંદર જ થયેલો હતો. બરાબર, તો 1958માં આફ્રિકાના દેશોની અંદર આ પ્રકારનો રોગ છે સૌ પ્રથમ વખત જોવા મળેલો હતો. સૌથી પહેલા વાંદરામાં જોવા મળ્યો, એના ઉપરથી એને નામ રાખ્યું મંકી પોક્સ. બરાબર, તો મંકી પોક્સનો સૌથી પહેલો કેસ કેરળ રાજ્યમાં નોંધાઈ ગયો છે. નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પુણે એમના દ્વારા આ કેસને કન્ફર્મ કરવામાં આવેલો છે કે આ મંકી પોક્સનો પોઝિટિવ કેસ છે. બરાબર, તો કોણે નોંધ્યો છે આ કેસ? તો કે નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ પુણે દ્વારા આ કેસ છે એને કન્ફર્મ કરવામાં આવેલો છે. આ એક પ્રકારનો ઝૂનોટિક ડિઝીઝ છે. મેં હમણાં જ તમને ચર્ચા કરેલી હતી કે ઝૂનોટિક ડિઝીઝ કોને કહેવાય. તો ઝૂનોટિક ડિઝીઝ કોને કહેવાય? તો કે જે રોગ છે પ્રાણીઓ અથવા તો પક્ષીઓમાંથી છે મનુષ્યમાં ફેલાય, તો એવા રોગને કહેવાય ઝૂનોટિક ડિઝીઝ અથવા તો ઝૂનોટિક રોગ. બરાબર, આ ખાસ યાદ રાખીશું આપણે આટલી માહિતી. એના પછી આગળ જશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે કે સિંજો આબે એને કયા દેશની સરકારે મરણો ઉપરાંત દેશનો સૌથી મોટો સર્વોચ્ચ પુરસ્કાર છે એ આપવાની જાહેરાત કરેલી છે? તો આ જાપાને પોતે જાહેરાત કરેલી છે, દેશનો સૌથી મોટો સર્વોચ્ચ પુરસ્કાર છે એ જાપાનની સરકાર આપશે સિંજો આબેને, જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સિંજો આબે. ખબર જ હોવી જોઈએ તમને બધાને, ઘણા ટાઈમથી આપણે લગભગ 4-5 દિવસ કન્ટિન્યુ આના વિશે ચર્ચા કરેલી હતી. સિંજો આબે છે, બરાબર, એમની ગોળી મારી એક વ્યક્તિએ હત્યા કરી નાખી જે જાપાનની નેવીમાં કામ કરતો હતો. બરાબર, અને જાપાનમાં છે ગન મેળવવી એટલું ઈઝી નથી, પોતાની જાતે એમણે ગન બનાવી અને આ સિંજો આબે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એમની હત્યા એમણે કરેલી છે. બરાબર, તો જાપાનની સરકાર છે એને પોતાના દેશનો જે સર્વોચ્ચ પુરસ્કાર છે એ સિંજો આબે છે એમને આપવાની જાહેરાત કરેલી. હવે ક્વેશ્ચન એ થાય કે આ જે સર્વોચ્ચ પુરસ્કાર છે જાપાનનો એનું નામ શું છે? તો એનું નામ યાદ રાખશું ઓલર ઓફ ધ સુપ્રીમ ઓર્ડર ઓફ ધ ક્રાયસેન્થેમમ. ક્રાયસેન્થેમમ, તો આ ખાસ યાદ રાખીશું, આ એક પુરસ્કારનું નામ છે. ધ કોલર ઓફ ધ ઓર્ડર, ધ કોલર ઓફ ધ સુપ્રીમ ઓર્ડર ઓફ ધ ક્રાયસેન્થેમમ, આ પુરસ્કારનું પૂરું નામ છે. બાકી ભારત સરકારે પણ પદ્મવિભૂષણ પુરસ્કાર આપેલો છે સિંજો આબેને. સિંજો આબેને ક્યારે આપેલો હતો? તો કે 2021માં. અને સિંજો આબે છે 2006થી જાપાનના પ્રધાનમંત્રી બન્યાલા હતા. તો સૌથી પહેલા જાપાનના પ્રધાનમંત્રી ક્યારે બનેલા હતા? તો કે 2006માં. સિંજો આબે સૌથી પહેલા જાપાનના પ્રધાનમંત્રી ક્યારે બનેલા? વર્ષ યાદ રાખજો 2006. હાલમાં કોણ છે? ફુમિયો કિશિદા પ્રધાનમંત્રી છે. અને બાકી જાપાનનો જ એક પુરસ્કાર છે હમણાં જ એક ભારતીય વ્યક્તિને આપવામાં આવેલો હતો નારાયણ કુમારને. આ કયો પુરસ્કાર હતો? ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન ગોલ્ડન સિલ્વર સ્ટાર, આ પુરસ્કાર મળેલો હતો નારાયણ કુમારને. આ પણ આપણે સાથે સાથે યાદ
રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણો ગતિનો ક્વેશ્ચન છે, મુસ્તાફિઝુર રહેમાન કયા દેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે? હાઈ કમિશનર કયો, અથવા તો હાઈ કમિશનર કયો અથવા તો રાજદૂત કયો, બંને સેમ જ છે. બરાબર, તો મુસ્તાફિઝુર રહેમાન છે એ બાંગ્લાદેશની અંદર ભારતના નવા હાઈ કમિશનર બન્યા છે. તો ઓપ્શન સી આપણો આન્સર કહેવાય. હાઈ કમિશનરને ગુજરાતીમાં ઉચ્ચાયુક્ત પણ કહેવાય. તો બાંગ્લાદેશના નવા હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન બન્યા છે. બાકી થોડા ઘણા અગત્યના રાજદૂત જે હમણાં જુલાઈ મહિનાની અંદર, જૂન જુલાઈમાં ચર્ચામાં રહેલા છે એની વાત કરી લઈએ. ભૂટાનમાં નવા રાજદૂત બન્યા હતા શ્રી સુધકર દલેલા, એમને યાદ રાખીશું આપણે. અને એક રિપબ્લિક ઓફ હૈતીમાં ભારતના નવા રાજદૂત નિયુક્ત થયા હતા, એમનું નામ હતું શ્રી રામુ અબ્બાગની. શ્રી રામુ અબ્બાગની રિપબ્લિક ઓફ હૈતી અથવા તો હૈતીમાં ભારતના નવા રાજદૂત બનેલા હતા. પેરુમાં પણ ભારતના નવા રાજદૂત બન્યા હતા વિશ્વાસ વિધુ સંકલ્પ. વિશ્વાસ વિધુ સંકલ્પ છે પેરુમાં નવા રાજદૂત બન્યા હતા. અને વીરેન્દ્ર કુમાર પોલ એ તુર્કીમાં ભારતના નવા રાજદૂત બનેલા હતા. તો આટલા 3-4 અગત્યના રાજદૂત છે પરીક્ષા માટે, આ ખાસ યાદ રાખવાના છે. બરાબર, હમણાં DYSO ની પરીક્ષા આવશે તો આ બધા જ પોઈન્ટ તમારા માટે બહુ જ અગત્યના છે. એક એક પોઈન્ટ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ ભારતે કયા દેશ સાથે રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂરા કર્યા છે? ભારતે રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂરા કરી લીધા છે હાલમાં જ વિયેતનામ સાથે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો વિયેતનામ સાથે ભારતે રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂરા કર્યા છે. આ ઉપરાંત UAE સાથે પણ પૂરા કર્યા છે 50 વર્ષ. ઓપ્શનમાં UAE આપેલું જ નથી, પણ જો UAE વિયેતનામ બંને આપેલું હોય તો આપણે એ પ્રકારે ઓપ્શન સિલેક્ટ કરવો પડે. બરાબર, તો હાલમાં જ વિયેતનામ સાથે રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂરા થયા છે. આ તમે એનો ઓફિશિયલ લોગો જોવો છો. ઓકે, ઇન્ડિયા અને વિયેતનામના રાજનૈતિક સંબંધોના અવસર ઉપર એક લોગો લોન્ચ કર્યો છે. તેમાં ભારતના બંને, ભારતનો અને વિયેતનામનો બંનેનો રાષ્ટ્રધ્વજ છે લોગોની અંદર, અને બંનેના રાષ્ટ્રીય પક્ષીનો સમાવેશ કરેલો છે. અહીં તમે જોવો છો એ. બરાબર, બંનેનો રાષ્ટ્રીય પક્ષી છે અને રાષ્ટ્રધ્વજ છે લોગોની અંદર. તો બાકી બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત ક્યારે થઈ, મેં ઘણી વખત વિડીયોમાં કીધેલું છે. બરાબર, અને બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત ક્યારે થઈ, તો કે બંને દેશો એકબીજાના દેશોની અંદર છે, દૂતાવાસ ખોલે ત્યારે બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત થઈ. તો આ ખાસ યાદ રાખીશું. બાકી UAE સાથે પણ હમણાં જ 50 વર્ષ પૂરા કર્યા છે ભારતે રાજનૈતિક સંબંધોના. બાકી બે દેશો એવા છે કે જેની સાથે 75 વર્ષ પૂરા કર્યા છે રાજનૈતિક સંબંધોના, એમાં એક તો UK છે અને એક છે રશિયા. રશિયા સાથે તો ફેબ્રુઆરી મહિનામાં જ આપણે પૂરા કરી લીધા હતા, UK આરે હમણાં હાલમાં કરેલા છે. તો આ ખાસ યાદ રાખીશું. અને UK છે, ભારતના 75 વિદ્યાર્થીઓ છે એને સંપૂર્ણ સ્કોલરશિપ આપશે. ઓકે, આ 75 વર્ષ પૂરા કર્યા છે બંનેએ, તો 75 વિદ્યાર્થીઓ છે ભારતના એને સંપૂર્ણ સ્કોલરશિપ આપશે. એક રૂપિયાનો ખર્ચો ભારતીય સ્ટુડન્ટે ત્યાં નહીં કરવો પડે અભ્યાસ માટે. અને બાકી જાપાન સાથે 70 વર્ષ પૂરા કર્યા છે આપણે રાજનૈતિક સંબંધોના, અને ઇઝરાયલ સાથે 30 વર્ષ પૂરા કર્યા છે. આ બધું અગત્યનું છે, પરીક્ષામાં ડાયરેક્ટલી એવું પૂછી લે કે કયા દેશ સાથે કેટલા વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અગત્યનું છે તમારા માટે. જ્યારે પણ બે દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધોની વાત થતી હોય તો આ પોઈન્ટ છે તમારા માટે ખૂબ જ અગત્યના છે. નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ આ ક્યારે ઉજવાય છે? આ 18 જુલાઈ એટલે આજે જ છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ છે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ 18 જુલાઈ 2022 ના રોજ ઉજવવામાં આવેલો હતો. 2010 ની અંદર છે સૌ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નેલ્સન મંડેલા દિવસની ઉજવણી કરવામાં આવેલી. નેલ્સન મંડેલા કોણ હતા? સાઉથ આફ્રિકાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા. કયા સમયગાળા દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ બનેલા હતા? 1994-99 દરમિયાન. તો સૌથી પહેલા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ છે. ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર પણ એમને આપેલો છે. ક્યારે આપેલો હતો? તો કે 1990માં ભારત રત્ન પુરસ્કાર નેલ્સન મંડેલાને આપેલો છે 1990માં. અને એમને નોબેલ પીસ પ્રાઇઝ પણ મળેલો હતો 1993 ની અંદર. બાકી સંયુક્ત રાષ્ટ્રએ UN પ્રાઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ હ્યુમન રાઇટ આ પુરસ્કાર 1988માં એમને આપેલો. પાકિસ્તાનને નિશાને પાકિસ્તાન નામનો એમનો જે સર્વોચ્ચ પુરસ્કાર છે 1992માં આપેલો. ભારત સરકારે ભારત 90માં આપેલો હતો. બાકી નોબેલ પીસ પ્રાઇઝ છે એમને 1993માં મળેલો હતો. આટલા અગત્યના પોઈન્ટ નેલ્સન મંડેલા વિશે છે, જે તમારે કોઈ પણ પરીક્ષા માટે અગત્યના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે કે હાલમાં જ જાહેર થયેલ NIRF રેન્કિંગ અથવા તો ઇન્ડિયા રેન્કિંગ 2022, આમાં કઈ સંસ્થા છે એને પ્રથમ સ્થાન મળેલું છે?
તો હાલમાં જ આ રેન્કિંગ જાહેર થઈ છે અને આમાં આઈઆઈટી મદ્રાસ પહેલા સ્થાને છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ છે એનઆઈઆરએફ ઇન્ડિયા રેન્કિંગ 2022 આ શિક્ષા મંત્રાલયે જાહેર કરેલી છે. તો અહીં તમે ઓફિશિયલ સ્ક્રીનશોટ જુઓ છો બરાબર. તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ રેન્કિંગ છે જાહેર કરવામાં આવેલી છે. અને આ તૈયાર કોણ કરે છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, આ એમના દ્વારા રેન્કિંગ છે તૈયાર કરવામાં આવેલી છે બરાબર. એનઆઈઆરએફ કહીએ ટૂંકમાં આપણે એને. તો આમાં સૌથી પહેલું સ્થાન કોને મળેલું છે? સૌથી પહેલું સ્થાન મળેલું છે આઈઆઈટી મદ્રાસને. કોને મળ્યું છે? આઈઆઈટી મદ્રાસને. ખાસ યાદ રાખીશું, આઈઆઈટી મદ્રાસ પહેલા સ્થાને છે. બીજા સ્થાને છે આઈઆઈએસસી બેંગ્લોર અને ત્રીજા સ્થાને કોણ છે? આઈઆઈટી બોમ્બે. આ ટોપ થ્રી કન્ટ્રી આપણે ખાસ યાદ રાખીશું. અને બાકી ગુજરાતના કુલ કેટલી એવી સંસ્થા છે? આમાં કુલ આ રેન્કિંગમાં કુલ 100 સંસ્થાનો સમાવેશ કરેલો છે બરાબર. 100 સંસ્થા તો 100 યુનિવર્સિટી. એમાં આપણા ગુજરાતની કેટલી છે? માત્ર બે. તો બે કઈ કઈ છે? એક તો છે આઈઆઈટી ગાંધીનગર, એક તો આઈઆઈટી જ નીકળશે 37મા ક્રમ ઉપર ત્યાં રેન્કિંગમાં. અને એક બીજી છે ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટી છે આમાં 73મું સ્થાન મેળવે છે, ખાસ યાદ રાખીશું. ચાલો એના પછીનો અગત્યનો ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ દ્વારા ધ મેક મોહન લાઇન નામનું એક પુસ્તક લોન્ચ કરવામાં આવેલું હતું? મેક મોહન લાઇન નામનું એક પુસ્તક છે હાલમાં જ હિમાચલ પ્રદેશના રાજ્યપાલે લોન્ચ કરેલું છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હિમાચલના રાજ્યપાલ કોણ છે? આરબી અરલેકલ. તો એમના દ્વારા છે આ ધ મેક મોહન લાઇન નામનું એક પુસ્તક છે એનું વિમોચન કરવામાં આવેલું છે. મેકમોહન લાઇન છે એ કયા બે દેશો વચ્ચેની બોર્ડર છે? ભારત અને ચીનની. તો આ પુસ્તકનું વિમોચન કરેલું આરબી અરલેકરે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ. ચલો એક ક્વેશ્ચન તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તમારે મને કહેવાના છે કોમેન્ટમાં. અગાઉ આપણે ઘણી વખત ચર્ચા કરી જ ગયા છે ઓલરેડી બરાબર. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તમે મને કહેશો કોમેન્ટમાં. ચાલો ત્યાંથી આગળ જશું. બીજું થોડી ઘણી અગત્યની બોર્ડરો વિશે વાત કરીએ. તો ભારત પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે આપણે રેડ ક્લિફ કહીએ છીએ. ભારત બાંગ્લાદેશની બોર્ડરને પણ આપણે રેડ ક્લિફ કહીએ છીએ. અને પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે, આ એક ન્યૂઝના કારણે ચર્ચામાંથી યાદ છે કોઈને? ડોરન લાઈન. કયા ન્યૂઝના કારણે ચર્ચામાંથી યાદ આવે છે? મગજ ઉપર થોડુંક જોર દો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે એને આપણે કહીએ છીએ ડોરન લાઈન. શાના કારણે ન્યૂઝમાંથી કહી દઉં, ચાલો તમને યાદ નહીં આવે એવી રીતે. આ ડોરન લાઈન છે, ત્યાં એક અફઘાનિસ્તાનનું એક શહેર છે, ત્યાં એપ્રોક્સિમેટલી 5.9ની તીવ્રતાનો ભૂકંપ હતો બરાબર. તો એના કારણે ન્યૂઝમાં હતું અને ભારે નુકસાન થઈ હતી આ અફઘાનિસ્તાનના શહેરની અંદર. શહેરનું નામ યાદ નથી આવતું, પણ આ અફઘાનિસ્તાનની બોર્ડર ડોરન લાઈન ઉપર આ શહેર હતું. થોડું ઘણું પાકિસ્તાનમાં પણ નુકસાની થઈ હતી, પણ સૌથી વધારે અફઘાનિસ્તાનમાં આની અસર જોવા મળેલી હતી. સિંગાપોર ઓપન 2022 આ જે ટુર્નામેન્ટ છે એનું ટાઇટલ મેળવનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ અથવા તો ભારતીય ખેલાડી કોણ બન્યું છે? સિંગાપોર ઓપન ટુર્નામેન્ટ છે, આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી બન્યા પીવી સિંધુ. ઓપ્શન સી આપણો આન્સર થશે. પીવી સિંધુ છે એમણે આ સિંગાપોર ઓપનનું ટાઇટલ મેળવ્યું છે અને આ ટાઇટલ મેળવનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી બન્યા છે. પીવી સિંધુ છે એણે 2016નું જે સમર ઓલિમ્પિક છે એમાં ભારતને સિલ્વર મેડલ અપાવેલો. 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવેલો બરાબર. અને સમર ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ આ વખતે મેળવ્યા હતા? 2020માં એનું આયોજન થયેલું હતું 21માં બરાબર. પણ એમાં ભારતે કુલ 7 મેડલ મેળવેલા હતા બરાબર. એમાં એક ગોલ્ડ આવેલો હતો બરાબર, 2 સિલ્વર મેડલ હતા બરાબર, અને 4 હતા ભારત પાસે બ્રોન્ઝ મેડલ. આ ખાસ યાદ રાખીશું. અને બાકી વાત કરું તો પીવી સિંધુ છે એમણે વર્ષ 2018ના જે કોમનવેલ્થ ગેમ હતા એમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવેલો હતો. 2018ના કોમનવેલ્થ ગેમ્સ એમાં ભારતને કયો મેડલ અપાવેલો હતો? તો કહી કે ગોલ્ડ મેડલ અપાવેલો હતો. બાકી કોમનવેલ્થ ગેમ્સ છે એ દર 4 વર્ષે આયોજન થાય છે. સમર ઓલિમ્પિક પણ દર 4 વર્ષે આયોજન થાય છે. જે લેટેસ્ટ હતા બરાબર એ જાપાનના ટોક્યોમાં થયેલા હતા હમણાં જ 2020ના. એની પહેલાના બ્રાઝિલના રિયોડી જેનેરિયો શહેરની અંદર ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું 2016ના બરાબર. અને હવે પછી થશે 2024માં. આ ક્યાં થશે? 2024ના સમર ઓલિમ્પિક આ થવાના છે ફ્રાન્સના પેરિસમાં બરાબર.
2024 ના ક્યાં થશે સમર ઓલિમ્પિક ફ્રાન્સના પેરિસમાં અને બાકી વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની તો 2018 ના જે હતા એ થયેલા હતા ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં ઓસ્ટ્રેલિયાનું ગોલ્ડ કોસ્ટ શહેર આ પણ દર ચાર વર્ષે થાય છે છેલ્લા 2018 થયેલા હવે થશે 2022 2022 ક્યાં થશે યાદ છે કોઈને આ થશે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં ક્યાં થશે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ 2022 અને ચલો થોડુંક તમને પૂછું આજે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે ઓકે એમાં મેસ્કોટ તરીકે કોને રાખવામાં આવ્યું છે શુભંકર શુભંકર કોને રાખવામાં આવ્યું છે નામ કહેવાનું છે શુભંકર ચાલો ત્યાંથી આગળ જશું તો હવે જે પીવી સિંધુ છે એમના મેડલ્સ અથવા તો એવોર્ડ્સની વાત કરીએ તો એમને કયા કયા પુરસ્કારો મળેલા છે એમને અર્જુન એવોર્ડ મળેલો હતો 2013 પદ્મશ્રી મળેલો હતો 2015 રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર જે હવે કયા નામથી ઓળખાય છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર તો એ એમને મળેલો હતો 2016 અને પદ્મભૂષણ પુરસ્કાર એમને મળેલો હતો 2020 તો આટલા અગત્યના પુરસ્કારો છે એ આપણે એમના વિશે યાદ રાખીશું આ પણ અગત્યનો ક્વેશ્ચન છે ભારતીય નૌસેનાનું કયું જહાજ છે એને હાલમાં જ ડી કમિશન કરવામાં આવેલું છે ભારતીય નૌસેનાનું એક જહાજ છે એને હાલમાં ડી કમિશન કરવામાં આવેલું છે આ જહાજ છે બરાબર એનું નામ કહેવાનું છે નામ છે સિંધુ ધ્વજ INS સિંધુ ધ્વજ એકચ્યુઅલમાં આ એક પ્રકારની સબમરીન છે તો INS સિંધુ ધ્વજ છે એ સબમરીન છે હાલમાં ડી કમિશન થઈ છે 35 વર્ષ એમણે નૌસેનામાં સર્વિસ આપી આ INS સિંધુ ધ્વજ નામની એક સબમરીન છે તો 35 વર્ષ સેવા આપેલી છે સિંધુ કોસ્ટ ક્લાસની સબમરીન છે સિંધુ કોસ્ટ ક્લાસની સબમરીન છે અને બાકી વાત કરું તો નૌસેનાના વડા કોણ છે આર હરિકુમાર નૌસેનાના વડા છે તો સિંધુ કોસ્ટ સબમરીન છે એમાં કુલ કેટલી સબમરીન છે તો કુલ આ સિંધુ કોસ્ટ સબમરીનની અંદર છે આવી 10 સબમરીન બનાવવામાં આવેલી હતી 10 માંથી સિંધુ ધ્વજ કેટલામી હતી તો કઈ કે બીજી હતી આ કઈ જગ્યાએ કમિશન થયેલી હતી તો કઈ કે મુંબઈ ખાતે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે કમિશન થયેલી હતી બરાબર અને આનું નિર્માણ કરેલું હતું સેવ માસ નામની કંપનીએ તો આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી ખાલી થોડું ઘણું યાદ રાખો આનું હોમપોર્ટ યાદ રાખો કમિશન ક્યારે થયેલું હતું એ યાદ રાખો તો સિંધુ ધ્વજ છે 1987 કમિશન થયેલું હતું 12 જૂન 1987 અને ડી કમિશન ક્યારે થયેલું 16 જુલાઈ 1922 ના રોજ બરાબર ખાસ યાદ રાખીશું આ સિંધુ કોસ્ટ સબમરીનની 3 સબમરીન છે જે ડીકમિશન થઈ છે એક તો માર્ચ 2020 થઈ હતી બરાબર એનું નામ હતું સિંધુ વીર અને એક જે ડીકમિશન થઈ એનું નામ છે સિંધુ રક્ષક બરાબર એ 2017 ડીકમિશન થઈ ગઈ તો બસ આટલું આમાંથી યાદ રાખો કોનું થઈ જશે બરાબર બાકી આ સબમરીનની અંદર છે કુલ સિંધુ કોષમાં 10 સબમરીન બનાવવામાં આવી છે એટલું યાદ રાખજો વાત કરશું ક્વિક ન્યૂઝની ક્વિક ન્યૂઝમાં પણ આજે આપણે 7 પ્રશ્નોનો અભ્યાસ કરશું તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભારત અને કયા દેશ વચ્ચે ટેલી એજ્યુકેશન માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ટેલી એજ્યુકેશન માટે હસ્તાક્ષર કર્યા છે ભારત અને માદાગાસ્કર તો આન્સર આવશે માદાગાસ્કર હાલમાં જ કયા દેશે હાઈફા પોર્ટ છે એને $1.2 બિલિયન રકમમાં અદાણી પોર્ટ્સને વેચી દીધું છે કયા દેશે વેચી દીધું છે હાઈફા પોર્ટ કયા દેશમાં છે હાઈફા પોર્ટ છે ઇઝરાયલમાં તો ઇઝરાયલે આ પોર્ટ અદાણી ગ્રુપને આપી દીધો છે અદાણી પોર્ટ્સને $1.2 બિલિયન રકમમાં હવે એનું સંચાલન અદાણી પોર્ટ કરશે હાલમાં જ કયા દેશ દ્વારા ભારતમાં ફૂડ પાર્ક વિકસિત કરવા માટે $2 અબજ છે એનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો $2 અબજ ઇન્વેસ્ટમેન્ટ થશે UAE દ્વારા ભારતની અંદર ફૂડ પાર્કને વિકસિત કરવા માટે હાલમાં કનેક્ટિંગ થ્રુ કલ્ચર નામનું પુસ્તક છે એનું વિમોચન કોના દ્વારા કરવામાં આવેલું છે આનું વિમોચન કરેલું આપણા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તો આન્સર આવશે એસ જયશંકર સતત સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર કેપ્ટનનો રેકોર્ડ કોણે તોડ્યો છે હાલમાં જ આ રેકોર્ડ હમણાં તોડી નાખ્યો છે આંતરરાષ્ટ્રીય T20 મેચો છે સૌથી વધુ સતત રીતે જીતવાનો જે રેકોર્ડ છે રોહિત શર્માએ તોડી નાખ્યો છે તો આન્સર આવશે રોહિત શર્મા અપ્રોક્સિમેટલી 13 કે 14 મેચો સતત આપણે જીતી છે હાલમાં જ કયા રાજ્યની સરકારે અર્ન વિથ લર્ન યોજના શરૂ કરી છે અર્ન વિથ લર્ન યોજના છે એ ત્રિપુરાની સરકારે લોન્ચ કરી છે તો આન્સર આવશે ત્રિપુરા
અને લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોમાંથી બહુ જ અગત્યનો ભારત રંગ મહોત્સવ 2022 એનું હાલમાં કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું હતું તો આનું 22મું સંસ્કરણ છે ભારત રંગ મહોત્સવનું હાલમાં જેનું આયોજન કરવામાં આવેલું તો આની સાથે જ આપણે 18મી જુલાઈનો વિડીયો અહીં સમાપ્ત કરીએ મળશું આવતીકાલે 19મી જુલાઈના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન